विद्यार्थी मित्रों, आज आपणे इंग्लिश यूनिट टू द ह्यूमन रोबोट नो पार्ट चार पेज नंबर 18 एमा फर्स्ट पेरेग्राफ एमा आगळ वधीशुं। चोपड़ीमां ध्यान राखो। काउंसिल गोयल टर्न टू राम सिंह रॉबर्ट। हु इज योर मास्टर? ही आस्क्ड ब्रीफली। गोयल वकील राम सिंह रॉबर्ट तरफ फर्यो। तारो मालिक कोण छे? तेमणे टूंकमो प्रश्न पूछ्यो। अ डल ब्लू लाइट फ्लैश एंड आफ्टर अ मोमेंटरी वायरिंग साउंड द रॉबर्ट स्क्वीक इन हिज मेटालिक टोन, मिस्टर प्रेम चोपड़ा। एक झांखी भूरी लाइट झबूकी अने एकाद क्षणना घर्राट बाद रॉबर्ट तेना धातु जेवा कर्कश अवाज में बोल्यो, प्रेम चोपड़ा। वॉट डीड यू डू फॉर मिस्टर चोपड़ा? तमे प्रेम चोपड़ा माटे शू शू कर्यू? अपोज आ वीर। धेन आ मेटालिक आंसर। क्लीनिंग, मूविंग द लॉन, वॉशिंग, डूइंग डिशीज, शॉपिंग। एक क्षण थूव्या अने थोड़ो गड़गड़ाहट थयो अने पछी यांत्रिक उत्तर। साफ सफाई, घास कापू, कपड़ा धोवा, वासण साफ करवा, खरीदी करवी वगैरे वगैरे। रिकॉल इन डिटेल योर एक्टिविटीज ऑफ लास्ट सिक्स डेज, काउंसिल गोयल इंटरप्टेड। तेणे अधवच्चे अटकावता श्री गोयल बोल्या, छेल्ला छ दिवसनी तारी प्रवृत्तिओ विषे विगतवार माहिती आप। रिकॉल एटले मेमरी। द मेमरी टैप वेंट ऑन मिकेनिकली एंड मोनोटोनसली। मेमरी टैपमांथी यांत्रिक अने कंटाळाजनक विवरण शुरू थयुं। ओपन द बूट ऑफ द कार, एम्प्टी द ग्रोसरी, शट द बूट, टर्न, मूव्ड 30 स्टेप्स, स्टॉप, क्यूरियो शॉप ऑन द लेफ्ट, इंस्ट्रक्शन सिग्नल, ब्लैंक मूव्ड लेफ्ट, टर्न 20 स्टेप्स। बूट बंद कर्यू, फर्यो 30 डगला, चालो उभो रहो। डाबी बाजू प्राचीन वस्तुओनी दुकान, सूचनानु सिग्नल। खाली डाबी तरफ चालो, फर्यो 20 डगला। एट दिस पॉइंट द काउंसिल कमांडेड स्टॉप। बराबर एज वखते वकीले अहींया आदेश आप्यो, थोब। रिवर्स एंड प्ले। पाछो फर अने फरीथी बोल। अगेन देर वॉज एन ऑब्वियस पोज आफ्टर द इंस्ट्रक्शन सिग्नल। अगेन देर वॉज एन ऑब्वियस पोज आफ्टर द इंस्ट्रक्शन सिग्नल। सूचनानु सिग्नल मळ्या बाद फरीथी एक क्षणनो स्वाभाविक विराम। काउंसिल गोयल स्टॉप द टैप। वकीले टैप बंद करी। नोटिस द पोज, योर ऑनर। योर ऑनर, आ क्षणिक विराम पर ध्यान आपो। सम एक्शन इज नॉट रिवील। अमुक क्रिया अहीं कहेवामां आवी नथी। वॉट वेर दोज इंस्ट्रक्शन्स? તે સૂચનાઓ શું હતી? એ ક્વેશ્ચન રામસિંહ 70।
તેમણે રામસિંહ સેવન્ટીને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડ. તેણે ઉત્તર આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી. બટ વાય, પરંતુ કેમ? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરી શકે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિથ વિલ બી હાર્મ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમને નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું, તે સૂચનાઓ શું હતી? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ સેવન્ટી રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહ સેવન્ટી યાંત્રિક રીતે જવાબ આપ્યો, રોબોટ લોકોને નુકસાન કે દુઃખ પહોંચાડતો નથી. મેની મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ. રામસિંહ સેવન્ટી કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે, સાચી વાત કહી દે રામસિંહ સેવન્ટી, દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. હવે પેજ નંબર આગળ નીચેના પેરેગ્રાફથી ઉપરના પેરેગ્રાફ તરફ જઈએ. નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન્ડ કીપ ક્વાઇટ. ના રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપીને કહ્યું, શાંત રહો. કમોન રામસિંહ સેવન્ટી, ધ જજ સેડ. રામસિંહ સેવન્ટી, બોલો. રામસિંહ સેવન્ટી જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટવર્ડ્સ ધ જજ. રામસિંહ સેવન્ટીએ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. ધ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપ 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 પીપ, ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. એક મોટા અવાજ સાથે ભૂરી લાઇટ વધુ તેજ થઈ. અ રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ્સ સિંગલિંગ ડેન્જર. ડેન્જર એટલે ભય, સિસ્ટમ બંધ. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા ઉપર ઝબકી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમ ડિસ ઇન્ટરગ્રેટેડ, રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ્ડ. સિસ્ટમ ઇન ડિસઇન્ટીગ્રેટેડ, રામસિંહ રોબોટ હેડ રેફ્યુઝ્ડ. સિસ્ટમનું વિઘટન, રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો છે. ડિફ્યુઝ એટલે બંધ કરી દીધો છે અથવા નષ્ટ થઈ ગયું છે. ઓ નો,
अरे नहीं, क्राइड द सेल्समैन ऑफ सुपर रॉबर्ट्स। सुपर रॉबर्ट नो सेल्समैन बोले उठो। ही इज डिफ्यूज, ही इज डेड। ते नाश पाम्यो छे, ते मृत्यु पाम्यो छे। देर वॉज अ हर्स इन द कोर्ट रूम। न्यायालय में एकदम शांति छवाई गई। साइलेंस प्रिवेल्ड फॉर लॉन्ग इन द कोर्ट रूम। घना लाबा समय सुधी न्यायालय में शांति रही। द काउंसिल क्लियर्ड हिज थ्रॉट एंड सेड। वकीले तेनु गळू खंकरी अने कह्यू, रॉबर्ट्स डू नॉट कोज हार्म टू पीपल एंड नाइदर कैन दे डिसोबे देर मास्टर्स। रॉबर्ट्स लोकोने हानि न पहुँचाड़े अने तेओ तेमना मालिकना हुकमनो अनादर पण न करे। Those instructions from Mr. Prem Chopra were not to be revealed. Shri Prem Chopra ए आपेली सूचनाओ बहार पाड़वामां आवी नहोती। They could have been injurious to his own existence, a threat to the robot's life. Shri Prem Chopra ए आपेली सूचनाओ बहार पाड़वामां आवी नहोती। તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી। એક રોબોટના જીવનને જોખમરૂપ હતી। ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત। This conflict brought Ram Singh's 70s end. અને આ જે પ્રકરણ ઝઘડાનું ચાલ્યું એમાં રામસિંગનો અંત આવ્યો। He chose to break apart rather than to tell a lie. રામસિંગ 70 માનવીઓને એ સંઘર્ષ મિત્રો વચ્ચે એક લાઈન રહી ગઈ છે, જરા ફરી એક વખત જોઈ લેજો। જુઓ આપણે અહીંયા સુધી હતું અને પછી વચ્ચે એક લાઈન રહી ગઈ। ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર। અહીંયાથી બાકી છે, ઇફ હી ડીડ નોટ હી વુડ નોટ અધર્સ। જો તેણે એની જાહેરાત ડિક્લેર કરી દીધી હોત, એણે એની સૂચનાઓ જાહેર કરી દીધી હોત તો તે તેના માલિકનો અનાદર ગણાય। ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ। અને જો તેણે તેમ ન કર્યું તો તેણે બીજાનું નુકસાન કર્યું। અન્યનો હુકમનો અનાદર કર્યો ન હોત તો તેણે બીજાને નુકસાન કરત। ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ। આ સંઘર્ષે રામસિંગનો અંત કર્યો। હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિઈંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ। ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અને દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું। Stress of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed. જજે થોડી વાર વિચાર કરી અને જાહેર કર્યું, The court declared Prem Chopra guilty of theft. આ ન્યાયાલય પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠરાવે છે. The counsel picked up his file and with a bow left the courtroom.
વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર નીકળી ગયો. મિત્રો, અહીંયા આગળ આપણો યુનિટ નંબર 4 પૂર્ણ થાય છે. હવે આવતીકાલે આપણે એક્સરસાઇઝની ચર્ચા કરીશું. એક્સરસાઇઝમાં કઈ કઈ બાબતો તૈયાર કરવાની છે અને શું લખવાનું છે હું તમને આવતીકાલે જણાવીશ. મહેરબાની કરીને કન્ટિન્યુ રહેશો.